Hello students, very good morning. Let's continue with the unit number 1, phase number 2, that or you can say chapter number 2, franchising. Any other apadatya topic laye chye? Franchising contract. Franchising contract no matlab su chhe, ke bhai, whenever you wish to go for a purchase of a franchisee, at that time, franchisor and the franchisee required to enter into a contract. Contract basically defined the duties and the responsibility that both the party need to perform respectively. Franchising contract suche. Franchising contract, it is basically a legal document. લીગલ ડોક્યુમેન્ટ છે જેની અંદર ફ્રેન્ચાઇઝરે શું કરવાનું રહેશે અને ફ્રેન્ચાઇઝીએ શું કરવાનું રહેશે, બંનેની ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટી અહીંયા સ્પેસિફાય કરી દેવામાં આવે છે. અકોર્ડિંગલી દે હેવ ટુ પરફોર્મ અને અકોર્ડિંગલી દે હેવ ટુ વર્ક. સો બંનેની ડ્યુટી અહીંયા સ્પેસિફાય કરી દેવામાં આવે છે. એટલે કાલ સવારે ઇફ ધેર ઇઝ અ ડિસ્પ્યુટ બિટવીન ધ ફ્રેન્ચાઇઝર એન્ડ ધ ફ્રેન્ચાઇઝી, દેન ઇન ધેટ પર્ટિક્યુલર કેસ ધે રિક્વાયર ટુ રિફર ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટમાં જેમ લખેલું હશે એવી રીતના નિર્ણય લેવામાં આવશે. કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હશે, ડિસ્પ્યુટ હશે, તો બધી જ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ કોન્ટ્રાક્ટની અંદર ક્લિયર કરવામાં આવી હશે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ફાઇનલ વન અને આના મુજબ જ ફ્રેન્ચાઇઝી બિઝનેસ ચલાવવાનો રહેશે. આના મુજબ જ ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝીએ વર્તવાનું રહેશે. સો ઇટ ઇઝ અ બેઝિકલી બાઇન્ડિંગ ઓફ બોથ ધ પાર્ટીઝ. બાઇન્ડિંગ ઓન બોથ ધ પાર્ટીઝ મીન્સ કોન્ટ્રાક્ટમાં જે મુજબની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હશે, વોટ એવર ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ દે વિલ સ્પેસિફાય અંડર ધ કોન્ટ્રાક્ટ, અકોર્ડિંગલી દે હેવ ટુ પ્રોસીડ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે, ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટ ઇઝ અ રિટન ડોક્યુમેન્ટ. બંને પાર્ટી ની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર ફ્રેન્ચાઇઝરે ફ્રેન્ચાઇઝી આપી છે અને ફ્રેન્ચાઇઝીએ ખરીદી છે, બંનેને લગતી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એની અંદર સ્પેસિફાય કરવામાં આવશે. એન્ડ બોથ પાર્ટી રિક્વાયર્ડ ટુ સાઇન, બંને પાર્ટી એના ઉપર સાઇન કરશે. ક્લિયર? સો વિચ ઇઝ અ લીગલ ઇન ધ નેચર એન્ડ બાઇન્ડિંગ ઓન બોથ ધ પાર્ટીઝ. કાલ સવારે કોઈ પણ ઇશ્યુઝ આવશે, કોઈ પણ ડિસિઝન્સ લેવાના આવશે, તો કોઈના ઓપિનિયન મુજબ ડિસિઝન્સ લેવામાં આવશે નહીં. ધે રિક્વાયર ટુ રિફર ધ કોન્ટ્રાક્ટ, જેમ કોન્ટ્રાક્ટમાં લખેલું હશે એ જ મુજબ થશે. ક્લિયર? સો ધ પાર્ટી ટુ પરફોર્મ ધ ડ્યુટીઝ એઝ પર ધી કોન્ટ્રાક્ટ. બંને પાર્ટીએ પોતાની ડ્યુટીઝ, પોતાનું કામ કેવી રીતના કરવાનું રહેશે, એઝ પર ધ કોન્ટ્રાક્ટ. ધે કે નોટ ગો બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ ઓફ ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટમાં જે રીતના લખેલું છે એ જ રીતના કાર્યવાહી કરવાની રહેશે, એનાથી એક સ્ટેપ પણ બહાર જઈ શકાશે નહીં. ઇફ દે એક્ટ બિયોન્ડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ ઓર દે બ્રીચ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ એન્ડ ઇન ધેટ પર્ટિક્યુલર કેસ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ અને કોન્ટ્રાક્ટ ફ્રેન્ચાઇઝીનો કેન્સલ થઈ જશે. જો કોઈ પણ પાર્ટી છે એ કોન્ટ્રાક્ટ બ્રીચ કરશે, કોઈ પણ બંનેમાંથી કોઈ પણ પાર્ટી છે એ, જો એ પાર્ટી બિયોન્ડ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કામ કરશે કે કોઈ પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બ્રેક કરશે, તો આવા કેસની અંદર કોન્ટ્રાક્ટ છે એ કેન્સલ થઈ જશે, ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ કેન્સલ થઈ જશે. ક્લિયર? ઇન ધ અધર વર્ડ, ઇટ લેઝ ડાઉન ધ ડ્યુટીઝ એન્ડ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ઈચ પાર્ટી એક્સપેક્ટેડ ટુ પરફોર્મ. બંને પાર્ટીએ શું પરફોર્મન્સ આપવાનું છે. ક્લિયર? બોથ ધ પાર્ટી રિક્વાયર ટુ પરફોર્મ, કે ફ્રેન્ચાઇઝરે કેવી રીતના વર્તવાનું છે, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું રહેશે, ફ્રેન્ચાઇઝીએ કેવી રીતના બિઝનેસ ચલાવવાનો રહેશે, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું રહેશે, એની વાત કરેલી છે. ક્લિયર? એન્ડ વોટ કમ્પેન્સેશન દે એક્સપેક્ટ ઇન રિટર્ન. ફ્રેન્ચાઇઝરે કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર પ્રોડક્ટ સેલ કરવા આપવાની છે, સર્વિસીસ રેન્ડર કરવા આપવાની છે, એનો બિઝનેસ ચલાવવા માટે ફ્રેન્ચાઇઝરે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન સ્પેસિફાય કરી છે એ, અને સામે ફ્રેન્ચાઇઝી છે એને શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અહીંયા બિઝનેસ ચલાવવા માટે ધ્યાનમાં રાખવાની છે. ટૂંકમાં ફ્રેન્ચાઇઝર એનો બિઝનેસ કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર આપશે અને ફ્રેન્ચાઇઝીએ કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર બિઝનેસ ચલાવી અને સામે એને કમ્પેન્સેશન રોયલ્ટી પે કરવાની રહેશે, એની તમામ વાત આની અંદર કરવામાં આવશે. ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટ એક્ટ એઝ અ પ્રૂફ એન્ડ રિડ્યુસિસ ધ ચાન્સીસ ઓફ ધ ગ્રીવન્સીસ. કાલ સવારે ફ્રેન્ચાઇઝરે કોઈ વાત કરી છે, તો કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન, કોઈ શરત મૂકી છે અને પાછળથી એ ફરી જાય છે, તો તમારે કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. જસ્ટ ચેક ઇટ આઉટ વિથ ધ કોન્ટ્રાક્ટ ઓફ ધ ફ્રેન્ચાઇઝી. ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટમાં તમે એને કાઢીને દેખાડી શકશો, જો આપણે જ્યારે ફ્રેન્ચાઇઝી લીધી હતી ત્યારે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર લીધેલી હતી. ક્લિયર? સો ઇટ રિડ્યુસિસ ધ ડિસ્પ્યુટ એન્ડ ધ ગ્રીવન્સીસ.
કોઈ પણ પ્રકારના ગીલા શિકવા થશે નહીં, ડિસ્પ્યુટ થશે નહીં, કારણ કે લખેલી વાત વાંચી શકાશે, બોલેલું ફરી જવાશે, લખેલું વાંચી શકાશે. એટલા માટે ક્લિયર. સો ઇટ ફેસિલિટેટ ધ ટ્રેડ ઓર ધ બિઝનેસ બિટવીન ધ ફ્રેન્ચાઇઝર એન્ડ ધ ફ્રેન્ચાઇઝી. હવે મેટર્સ કવર્ડ અંડર ધ ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટ. હવે ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટ બધા અલગ અલગ હોય, ક્લિયર. આપણે ઘણી બધી ટાઈપ્સની ફ્રેન્ચાઇઝી જોઈ લીધી, મેન્યુફેક્ચરિંગ ફ્રેન્ચાઇઝી જોઈ લીધી, પ્રોડક્ટ ફ્રેન્ચાઇઝી જોઈ લીધી, સોશિયલ ફ્રેન્ચાઇઝી જોઈ લીધી, અલગ અલગ પ્રકારની ફ્રેન્ચાઇઝી હોય છે. તો બધી ફ્રેન્ચાઇઝીના એક સરખા કોન્ટ્રાક્ટ ન હોય. બધી ફ્રેન્ચાઇઝી પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ કરે, સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો છો કે પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો એના ઉપર ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટ ડિપેન્ડ કરે. અગેન, પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો તો કઈ પ્રકારની પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો એના ઉપર તમારી ફ્રેન્ચાઇઝીની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બધા, ક્લોઝિસ એટલે કે કલમો ફ્રેન્ચાઇઝીની ફરે, ક્લોઝ મીન્સ કલમ, એના ઉપર તમારી ફ્રેન્ચાઇઝીસની અંદર ક્લોઝિસ ચેન્જ થતા રહેતા હોય છે, ક્લિયર, ફરતા રહેતા હોય છે. પણ યુઝ્યુઅલ કેસની અંદર ફ્રેન્ચાઇઝીની અંદર વેનએવર યુ એન્ટર ઇન ટુ ધ કોન્ટ્રાક્ટ ઓફ ધ ફ્રેન્ચાઇઝી, ચેક ઇટ આઉટ વિથ ધીસ પર્ટિક્યુલર મેટર. જ્યારે પણ તમે કોઈ પણ કોન્ટ્રાક્ટ ફ્રેન્ચાઇઝીનો કરો છો ત્યારે આ મેટર તમારે ઇન્ક્લુડ થતી હોય છે યુઝ્યુઅલ કેસની અંદર, ક્લિયર. બાકી બધી મેટર્સ પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ, સર્વિસ ટુ સર્વિસ ચેન્જ થતી હોય છે, પણ આ મેટર કેવી કોમન મેટર છે કે જે હરેક ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટની અંદર હોય છે, વેધર ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ. પ્રોડક્ટ રિલેટેડ ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટ હોય કે સર્વિસ રિલેટેડ કોન્ટ્રાક્ટ હોય, ક્લિયર. પ્રોડક્ટ પણ ગમે એવી પ્રોડક્ટ હોય, ક્લિયર, બધાની અંદર આ કેવી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે જે કોમન છે ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટની અંદર. ફર્સ્ટ વન છે લાઇસન્સ એન્ડ ટર્મ. લાઇસન્સ અને ટર્મ્સની અંદર શું આપેલું હોય છે કે ભાઈ આની અંદર કઈ કન્ડિશન્સ હોય છે, કે ભાઈ લાઇસન્સ શું છે, તો કે લાઇસન્સ બેઝિકલી અ રાઇટ ગિવન બાય ધ ફ્રેન્ચાઇઝર. ફ્રેન્ચાઇઝર એક રાઇટ આપે છે લાઇસન્સ થ્રુ કે ફ્રેન્ચાઇઝી છે એની પ્રોડક્ટ સેલ કરી શકે છે અને સર્વિસીસ રેન્ડર કરી શકે છે, ક્લિયર. એટલે અમાર લાઇસન્સ રિલેટેડ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે. લાઇસન્સી અમુક સમય મર્યાદા માટે ગ્રાન્ટ કરવામાં આવે છે. કેટલા સમય માટે લાઇસન્સ ગ્રાન્ટ કરશે એ આમાં દર્શાવવાનું રહેશે, એ ટર્મ્સ અને સમય આમાં દર્શાવવાનો રહેશે. સો દે હેવ ટુ મેન્શન ધ પ્રોવિઝન્સ રિલેટેડ ટુ ધ લાઇસન્સ, કે 5-10 યર્સ સુધીનું છે, પછી એનું રિન્યૂ કેવી રીતના થાય છે અને રિન્યુઅલની પ્રોસેસ કેવી રીતના છે એ આની અંદર લખવાનું રહેશે, બરાબર છે. પ્રી ટર્મિનેશન ઇઝ પોસિબલ. પ્રી ટર્મિનેશનનો મતલબ શું છે કે 5 વર્ષ પૂરા થયા એ પહેલાં પણ લાઇસન્સ કેન્સલ થઈ શકશે ઇફ ધ ફ્રેન્ચાઇઝી બ્રીચ ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ મુજબ બિઝનેસ નહીં ચલાવે તો અહીંયા ફ્રેન્ચાઇઝર લાઇસન્સ પૂરું થાય એની રાહ નહીં જોવે, એની ફ્રેન્ચાઇઝી પાછી લઈ લેશે, ક્લિયર. સો લાઇસન્સ અને ટર્મ્સ એની અંદર યાદ રાખવાનું. લાઇસન્સ એટલે શું, તો કે ભાઈ ફ્રેન્ચાઇઝર છે એ પોતાની ફ્રેન્ચાઇઝી ચલાવવા, પોતાની પ્રોડક્ટ્સ માર્કેટમાં સેલ કરવા માટે, ટ્રેડમાર્ક યુઝ કરવા માટે, સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે ફ્રેન્ચાઇઝર્સને લાઇસન્સ ગ્રાન્ટ કરે છે, એક્સક્લુઝિવ રાઇટ ગ્રાન્ટ કરે છે, ક્લિયર. લાઇસન્સ એટલે શું છે, એક્સક્લુઝિવ રાઇટ ટુ સેલ ધ પ્રોડક્ટ એન્ડ યુઝ ધ ટ્રેડમાર્ક. હવે આ યુઝ્યુઅલી કેવું હોય છે, 5-10 યર્સની ટર્મ્સ માટેનું હોય છે. ઓવર અ પિરિયડ ઓફ ટાઈમ એ રિન્યૂ થાય છે, પણ રિન્યૂ થાય છે એ વસ્તુ શેના ઉપર ડિપેન્ડ છે કે લાઇસન્સ રિન્યૂ કરવું કે નહીં એના પાસ્ટ પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ કરે છે, કે ફ્રેન્ચાઇઝી આ 5 વર્ષમાં કેવો બિઝનેસ ચલાવ્યો, એનું પરફોર્મન્સ બિઝનેસમાં કેવું રહ્યું, એના બેઝ ઉપર નેક્સ્ટ ટર્મ રિન્યૂ કરવામાં આવે છે. પ્રીમેચ્યોર ટર્મિનેશન ઇઝ પોસિબલ. જો એવું લાગે કે ફ્રેન્ચાઇઝી ઇઝ નોટ રનિંગ ધ બિઝનેસ અકોર્ડિંગ ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ, તો લાઇસન્સ પ્રીમેચ્યોર ટર્મિનેટ થઈ જશે, 5 વર્ષની રાહ જોવામાં આવશે નહીં, ગમે ત્યારે કેન્સલ થઈ જશે. કન્સિડરેશન રોયલ્ટી એન્ડ ધ કમ્પેન્સેશન ફીસ. આની અંદર શું દર્શાવવામાં આવશે કે ભાઈ ઇન ધીસ પર્ટિક્યુલર ક્લોઝ ઓફ ધ કોન્ટ્રાક્ટ દે હેવ ટુ સ્પેસિફાઈ ધ અમાઉન્ટ એન્ડ ધ સ્ટ્રક્ચર્સ ઓફ રોયલ્ટી ટુ બી પેઇડ ટુ ધ ફ્રેન્ચાઇઝર ઇન ધ ફોર્મ ઓફ કન્સિડરેશન. કન્સિડરેશન એ સમથિંગ ઇન રિટર્ન, કઈ રીતના રોયલ્ટી કે ફીસ ચૂકવવામાં આવશે એનું એક સ્ટ્રક્ચર, એની અમાઉન્ટ, અહીંયા આખું માળખું સ્ટ્રક્ચર દર્શાવવામાં આવે છે. એમ નહીં કે 5,000 ચૂકવવાના, પછી હિડન ખર્ચાઓ શું, અહીંયા આખે આખું સ્ટ્રક્ચર અહીંયા મેન્શન કરવામાં આવશે કે કઈ બેઝડ ઉપર તમે રોયલ્ટી પે કરશો, ક્લિયર. ઇનિશિયલ ફીઝ હોય છે, ક્લિયર. ઇનિશિયલ ફીઝ ક્યારે આપવાની હોય છે કે ભાઈ ઇનિશિયલ ફીઝ ઇઝ પેએબલ વાઇલ ધ ફ્રેન્ચાઇઝર ગ્રાન્ટ ધ લાઇસન્સ. પછી ઓન ગોઈંગ ફીઝ હોય છે,
ઓનગોઈંગ ફીસ ક્યારે હોય ચૂકવવાની હોય છે કે ભાઈ રોયલ્ટી તમે ચૂકવો છો, મંથલી પે કરો છો, ક્વાર્ટરલી પે કરશો, હાફ યરલી પે કરશો કે યરલી પે કરશો, શું કરશો. અને વન ઓફ ફીસ છે એનો મતલબ શું છે કે તમારું જે આખા વર્ષનું ટોટલ રેવન્યુ જનરેટ થયું છે એ ટોટલ રેવન્યુ ઉપર તમારે અમુક પર્સન્ટેજ આપવાના હોય છે. ક્લિયર? સો કઈ પ્રકારની રોયલ્ટી અને કમ્પેન્સેશનની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રહેશે, રોયલ્ટી ચૂકવવાની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કેવી રીતના રહેશે, લમસમ પૈસા લેશો કે જે કોઈ સેલ્સ થશે એને રેવન્યુ જનરેટ થશે એના ઉપર પર્સન્ટેજ આપવાનું રહેશે, ફિક્સ પર્સન્ટેજ આપવાનું રહેશે તો કેટલા આપવાનું રહેશે, વેરિયેબલ પર્સન્ટેજ આપવાનું રહેશે તો કેવી રીતના વેરિયેબલ કાઉન્ટ કરશો, બધી જ ટર્મ્સ એન્ડ કન્ડિશન, ટૂંકમાં રોયલ્ટી ક્યારે અને કેવી રીતના ચૂકવવાની થશે ફ્રેન્ચાઇઝીએ ફ્રેન્ચાઇઝરને એની વાત અહીંયા કરવામાં આવશે, એ પોઈન્ટ અહીંયા ક્લિયર કરી દેવામાં આવશે. નેક્સ્ટ છે ટેરિટરી. This is most important one. જ્યારે પણ કોઈ ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટ કરો ત્યારે આ વસ્તુ ઉપર ખાસ તમારે લોકોએ વર્કઆઉટ કરવાનું, ટેરિટરી. ટેરિટરીની મતલબ શું છે કે તમને ફ્રેન્ચાઇઝર કોઈ એક્સક્લુઝિવ ટેરિટરીની અંદર રાઇટ આપે છે કે નહીં. સે ફોર એક્ઝામ્પલ મેકડીની તમે ફ્રેન્ચાઇઝી લેતા હો તો એનો મતલબ ટેરિટરીની એરિયાની અંદર તમે અહીંયા કન્ફર્મ કરો છો, ફિક્સ્ડ કરો છો કે હવે તમે સપોઝ યાર્નિક રોડે કે કાલાવડ રોડ ઉપર ફ્રેન્ચાઇઝ લીધી તો એ એરિયાની અંદર એ બીજી ફ્રેન્ચાઇઝી આપશે નહીં. ક્લિયર? ટેરિટરી દેટ મીન્સ વિધિન ધ પર્ટિક્યુલર એરિયા, વિધિન ધ પર્ટિક્યુલર ટેરિટરી યુ આર ધ એક્સક્લુઝિવ સેલર. તો જ થશે ને, એકને એક એરિયામાં ચાર મેગડી આપી દીધા હોય તો શું સેલ્સ રેવન્યુ જનરેટ થશે. ક્લિયર? સો એક્સક્લુઝિવ રાઇટ તમને ટેરિટરીનો કેવી રીતના ફ્રેન્ચાઇઝર આપે છે એ અહીંયા જોવાનું રહેશે. સો ટુ અવોઇડ ધ કોમ્પિટિશન્સ, ફ્રેન્ચાઇઝર બેઝિકલી ગ્રાન્ટ અ લાયસન્સ ઇન અ સિંગલ ટેરિટરી ટુ ધ સિંગલ પર્સન, એક ટેરિટરીમાં એક જ જણાને આપે છે. સો એક્સક્લુઝિવ ટેરિટોરિયલ રાઇટ કયો છે એ આની અંદર અહીંયા મેન્શન કરવામાં આવશે કે બીજા કોઈને હવે એ ટેરિટરીની અંદર એ ફ્રેન્ચાઇઝી ઓફર કરશે નહીં. ટ્રેનિંગ, ટ્રેનિંગના ક્લોઝની અંદર શું ડિટેલ લખેલી હશે કે ભાઈ અહીંયા ફ્રેન્ચાઇઝર છે એ બેઝિકલી ઇનિશિયલ સેટઅપ ટ્રેનિંગ તો આપે જ છે તમારા એમ્પ્લોઈઝને, પણ ઓનગોઈંગ ટ્રેનિંગ પણ હોય છે. ઇનિશિયલ ટ્રેનિંગ બે પ્રકારે હોય છે. ઇનિશિયલ ટ્રેનિંગ એટલે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ થાય ત્યારે બધાને ટ્રેનિંગ આપવામાં આવે, ઇનિશિયલ ટ્રેનિંગ કહેવાય છે. ઓનગોઈંગ ટ્રેનિંગનો મતલબ શું સ્ટાર્ટ થાય છે કે તમારો બિઝનેસ તો ચાલુ જ છે પણ એમાં નવા નવા કન્સેપ્ટ જે આવતા જાય છે એ પણ એમ્પ્લોઈઝને શીખવાડવામાં આવે છે, એના માટે ઓનગોઈંગ ટ્રેનિંગ, લેટેસ્ટ કન્સેપ્ટની ટ્રેનિંગ કોન્સ્ટન્ટ આપતા રહેવામાં આવે છે. તો અહીંયા ટ્રેનિંગ ક્લોઝની અંદર તમારે શું સ્પેસિફાય કરવાનું રહેશે કે હુ વિલ બેર ધ ટ્રેનિંગ એક્સપેન્સીસ. સો પહેલાં તો ઇનિશિયલ ટ્રેનિંગ તો ફ્રેન્ચાઇઝર આપતા જ હોય છે, બરાબર? પણ આ વસ્તુની ખાસ ક્લેરિટી આ ક્લોઝમાં લેવાની હોય છે કે ઓનગોઈંગ ટ્રેનિંગ છે એનો એક્સપેન્સીસ કોણ બેર કરશે, ફ્રેન્ચાઇઝર બેર કરશે કે ફ્રેન્ચાઇઝી બેર કરશે, એ ખાસ તમારે આની અંદર મેન્શન કરવાનું હોય છે, જોઈ લેવાનું હોય છે. ક્લિયર? સો ટ્રેનિંગ એક્સપેન્સીસ ઉપર ક્લેરિફિકેશન્સ ખાસ આ ક્લોઝમાં હોય છે કે એક્સપેન્સીસ તો કયો કયો એક્સપેન્સ ટ્રેનિંગનો કોણ બેર કરશે. ક્લિયર? નેક્સ્ટ છે અપ્રુવ્ડ સપ્લાયર. આ ક્લોઝની અંદર ફ્રેન્ચાઇઝર છે એ કન્ડિશન્સ મૂકે છે કે એને જે કોઈ વસ્તુ લેવાની છે, જે વોટ એવર ધ રો મટીરિયલ યુઝ ફોર ધ પ્રોડક્શન ઓર ફોર મેકિંગ ધ પ્રોડક્ટ, ફિનિશ્ડ પ્રોડક્ટ જે પ્રોડક્ટ બનાવાય, ફિનિશ્ડ પ્રોડક્ટ કસ્ટમરને સેલ કરે છે, એનું જે કોઈ બી રો મટીરિયલ છે એ અપ્રુવ્ડ સપ્લાયર પાસેથી જ એને લેવાનું છે, બીજા પાસેથી નહીં. સે ફોર એક્ઝામ્પલ મેકડીવાળા છે એ જનરલ બેકરીમાંથી એના બન્સ નહીં લઈ શકે, ટિક્કી નહીં લઈ શકે, એને એના અપ્રુવ્ડ મેન્યુફેક્ચરર હશે, એટલે કે આપણે મેન્યુફેક્ચરિંગ ફ્રેન્ચાઇઝી જોઈ લીધી હશે. મેકડીએ જેને મેન્યુફેક્ચરિંગ ફ્રેન્ચાઇઝી આપી છે કે જ્યાં મેકડીની જ ટિક્કી બને છે, મેકડીના જ સોસ બને છે, મેકડીના જ બન બને છે, એ લોકોએ એની પાસેથી જ લેવા પડશે. એટલે મેકડીની જ મેં ફ્રેન્ચાઇઝ લીધી છે તો મારે જે એને અપ્રુવ્ડ સપ્લાયર આપેલા છે એ અપ્રુવ્ડ સપ્લાયર પાસેથી જ મારે રો મટીરિયલ લેવાનું છે, બીજા પાસેથી રો મટીરિયલ લેવાનું નથી. સો અહીંયા ફ્રેન્ચાઇઝર છે એ સ્પેસિફાય કરે છે કે ભાઈ રિક્વાયર્ડ ટુ પરચેઝ ધ રો મટીરિયલ, રિક્વાયર્ડ ટુ ઓબટેન ધ રો મટીરિયલ ઓનલી ફ્રોમ ધ અપ્રુવ્ડ સપ્લાયર. અને જો અપ્રુવ્ડ સપ્લાયર પાસેથી નથી મળતું તો એની કન્ડિશન્સની અંદર શું થઈ શકે, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આની અંદર લખેલી હશે. કોન્ફિડેન્શિયાલિટી, આ ક્લોઝની અંદર શું હશે, કોન્ફિડેન્શિયાલિટી રિલેટેડ ક્લોઝ હશે કે ઇફ યુ રિક્વાયર ટુ મેન્ટેન ઓલ ધ ઇન્ફોર્મેશન સિક્રેટ,
કારણ કે તમે જો સપોઝ ફ્રેન્ચાઇઝી ખરીદી છે એટલે એટલે ફ્રેન્ચાઇઝર તમને તમામ બિઝનેસ ડિટેલ આપશે તો જ તમે બિઝનેસ ચલાવશો. યુ નાવ યુ આર ધ બિઝનેસ પાર્ટનર, તો તમને એને તમામ બિઝનેસ ડિટેલ ડિસ્ક્લોઝ કરવી પડશે, તમામ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરવી પડશે. બટ યુ રિક્વાયર ટુ કીપ ઇન અ માઇન્ડ દેટ એઝ અ ફ્રેન્ચાઇઝી યુ રિક્વાયર ટુ કીપ ધ થિંગ સિક્રેટ. તમે કોઈ ફર્ધર કોમ્પિટિટરને કે બારે માર્કેટમાં એની સિક્રેટ ઇન્ફોર્મેશન લીક કરી શકશો ને. ઇફ યુ બ્રીક ધ કોન્ફિડેન્શિયાલિટી યુ આર પનિશેબલ અંડર ધ એક્ટ, તો તમારા ઉપર એ કેસ કરી શકશે. સો કોન્ફિડેન્શિયાલિટી રિલેટેડ અહીંયા ક્લોઝ હશે કે ભાઈ વોટ એવર ધ ઇન્ફોર્મેશન દેટ ધ ફ્રેન્ચાઇઝર પાસ ઓન ટુ યુ ફ્રેન્ચાઇઝી ઇન અ ગુડ ફેથ દેટ ધ ફ્રેન્ચાઇઝી રિક્વાયર ટુ સિક્રેટ કીપ સિક્રેટ. એ કોઈ ઇન્ફોર્મેશન બિઝનેસ ઇન્ફોર્મેશન સિક્રેટ બિઝનેસ સિક્રેટ્સ માર્કેટમાં કે કોઈ કોમ્પિટિટર્સને લીક કરી શકશે નહીં. ક્લિયર? ધેન ધ પ્રિમાઇસિસ. પ્રિમાઇસિસની અંદર શું, પ્રિમાઇસિસની અંદર શું હશે કે ભાઈ કઈ પ્રિમાઇસિસ કેવી પ્રકારની પ્રિમાઇસિસ છે એ ધેટ ધે કેન ઓક્યુપાય ઓર પરચેસ, બરાબર છે, ફોર કન્ડક્ટિંગ ધ બિઝનેસ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. ફ્રેન્ચાઇઝિંગનો બિઝનેસ કન્ડક્ટ કરવા માટે કેવી પ્રિમાઇસિસ જોશે, રેન્ટેડ જોશે કે ઓનરશિપની જોશે, લેઆઉટ કેવડું જોશે, કયું લોકેશન જોશે, કેટલી સાઇઝ જોશે. સપોઝ મારે વેબસાઇટ ઓપન કરવું છે તો મારી પાસે એક નાનકડી શોપ છે અને એ ખૂબ દૂર છે, તો ચાલશે ને એ શું જોશે કે મેઇન લોકેશન્સ કયા છે, ત્યાં તમારી સાઇટ છે. પછી એમ કે છે અમારો શોરૂમ બધે એટલીસ્ટ આટલા સ્ક્વેર ફૂટમાં તો હોય છે, આટલા સ્ક્વેર ફૂટમાં છે. ક્લિયર? એનું લેઆઉટ આવું જોવું જોઈએ. તો લેઆઉટ છે એટલે એની રિક્વાયરમેન્ટ છે એના મુજબ એરિયા છે, લોકેશન્સ છે, લેઆઉટ છે, સાઇઝ છે, એના જ મુજબ તમારે કલર કોમ્બિનેશન્સ કરાવવું પડશે. અને એવું જ તમારે ફર્નિચર અને ફિક્શન્સ બધી જગ્યાએ પેન્ટલૂન્સ જોઈ લો એક સરખા, બધી જગ્યાએ ડીમાર્ટ જોઈ લો એક સરખા. ક્લિયર? તો એના જેટલી જ જગ્યા એ કેવી જગ્યા જોશે, કેવું જ લોકેશન જોશે. તો જ્યારે તમારે ફ્રેન્ચાઇઝી પરચેસ કરવી છે ત્યારે એ લોકો તમારી સાઇટ જોવા આવશે. જો એ લોકોને સાઇટ અનુકૂળ આવશે તો જ એ લોકો ફ્રેન્ચાઇઝી તમને ઓફર કરશે, અધરવાઇઝ નહીં. એટલે તમારી પ્રિમાઇસિસને રિલેટેડ અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હશે. ઓનરશિપનું જોવું જોઈએ, આટલા સ્ક્વેર ફૂટમાં જોવું જોઈએ, આટલા ટાઈમ સુધી તમે લોંગ લીઝ ઉપર લીધેલું હોવું જોઈએ, સપોઝ લીઝ ઉપર લીધેલું છે તો. ક્લો એ બધી વસ્તુ હશે. રિન્યુઅલ એન્ડ ટ્રાન્સફર. હિયર ધે રિક્વાયર ટુ મેન્શન ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રિલેટેડ ટુ ધ રિન્યુ ઓફ ધ લાયસન્સ ઓર ધ ટ્રાન્સફર ઓફ ધ બિઝનેસ. તમે 5 વર્ષ 10 વર્ષ ક્યારે તમારું લાયસન્સ રિન્યૂ થશે એ, અને જો તમારે લાયસન્સ રિન્યૂ નથી કરાવવાનું, તમારે કોઈને ફ્રેન્ચાઇઝી વેચી દેવી છે, તો ફ્રેન્ચાઇઝીનું લાયસન્સ કેવી રીતના ટ્રાન્સફર થશે, ફ્રેન્ચાઇઝીનો બિઝનેસ કેવી રીતના ટ્રાન્સફર થશે એની વાત અહીંયા કરેલી છે. સો એને રિલેટેડ ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે કે કયા બેઝ ઉપર જ લાઇસન્સ. એવું નથી કે તમને લાઇસન્સ 5 વર્ષનું આપી દીધું પછી 5 વર્ષ પછી રિન્યૂ થશે. રિન્યૂ કયા કયા સંજોગોમાં થશે એ પણ લખેલું હશે, કયા કયા સંજોગોમાં રિન્યૂ નહીં થાય એ પણ લખેલું હશે. અને જો તમારે રિન્યૂ નથી કરાવવાનો, ટ્રાન્સફર કરવો છે કોઈને બિઝનેસ, તો કયા કયા કન્ડિશન્સમાં ટ્રાન્સફર થશે બિઝનેસ અને કયા કયા કન્ડિશનમાં તમે ટ્રાન્સફર નહીં જ કરી શકો બિઝનેસ, એની વાત અને એની લીગલ પ્રોવિઝન્સ આની અંદર તમારે મેન્શન કરેલી હશે. નેક્સ્ટ છે ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ. ટર્મિનેશન ઓફ ધ કોન્ટ્રાક્ટનો મતલબ શું છે, ઇફ સમથિંગ ગોઝ રોંગ વિથ ધ આઈધર ઓફ ધ પાર્ટી, ફ્રેન્ચાઇઝર કંઈક ખોટું કરે છે, ફ્રેન્ચાઇઝી કંઈક ખોટું કરે છે, કાં તો બેયમાં કંઈક ઇશ્યુઝ થયા છે, બેયને કંઈક કંઈક ઇશ્યુઝ થયા છે, તો આવા કેસની અંદર ટર્મિનેશન્સ પોસિબલ છે ઇવન બિફોર ધ એક્સપાયરી ઓફ ધ ટર્મ. 5 વર્ષ સુધીનું લાયસન્સ હોય તો કંઈ રાહ જોવાની નથી, 5 વર્ષ પહેલાં પણ લાયસન્સ કેન્સલ થઈ જશે અને ફ્રેન્ચાઇઝી રિવોકેટ પાછી ખેંચાઈ જશે. ટર્મિનેશન્સ છે એ બે પ્રકારે થાય છે, ઓન નોટિસ ટર્મિનેશન્સ થાય છે અને ઇમિડિયેટ ટર્મિનેશન્સ થાય. ઓન નોટિસ ટર્મિનેશનનો મતલબ શું છે, જો ફ્રેન્ચાઇઝી છે, ઇફ ધ ફ્રેન્ચાઇઝી ઇઝ નોટ રનિંગ ધ બિઝનેસ અકોર્ડિંગ ટુ ધ કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ મુજબ બિઝનેસ નથી ચાલતો, તો ફ્રેન્ચાઇઝર અહીંયા એડવાન્સ નોટિસ આપશે અને નોટિસની અંદર દે હેવ ટુ સ્પેસિફાય કે કેટલા ટાઈમની અંદર ફ્રેન્ચાઇઝી લોકોએ ક્લોઝ કરવી પડશે અને કયા કયા રીઝન્સને લીધે લાયસન્સ કેન્સલ કરવામાં આવે છે. અને એને એ લોકોને ગ્રાઉન્ડ પણ આપવામાં આવે છે અને એની રેમેડીઝ પણ દેખાડવામાં આવે છે કે જો તમે આટલી આટલી વસ્તુ ઇમ્પ્રૂવ કરી દેશો તો જ લાયસન્સ કન્ટિન્યુ કરી દેવામાં આવશે, નહીતર 1 મહિનાની અંદર કે 2 મહિનાનો ટાઈમ આપવામાં આવે છે, જો તમે આટલા આટલા પોઈન્ટ્સ ઉપર ઇમ્પ્રુવમેન્ટ નહીં કરો
તો તમારું લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવે છે. એટલે એની અંદર એ લોકો ચાન્સીસ આપે છે ટુ રેક્ટિફાય ધ થિંગ્સ, રિપેર ધ થિંગ્સ. ક્લિયર? ઇમિડિયેટ ટર્મિનેશનનો મતલબ શું છે કે ઓન ધ સ્પોટ કોઈ નોટિસ આપવામાં આવતી નથી, ઇમિડિયેટ લાયસન્સ રિવોકેટ કરીને ટર્મિનેટ કરી દેવામાં આવે છે. ઇટ્સ ઇરરિપેરેબલ, એમાં કોઈ રેમેડીઝ નથી, કોઈ સામસામે બેસીને કોઈ શોર્ટ આઉટ કરવાની વાત નથી. ક્લિયર? ઓન ધ સ્પોટ લાયસન્સ કેન્સલ થઈ જાય છે. ક્લિયર? નેક્સ્ટ અને લાસ્ટ છે, દેટ ઇઝ ડિસ્પ્યુટ સેટલમેન્ટ. ડિસ્પ્યુટ સેટલમેન્ટનો મતલબ શું છે કે ભાઈ કોન્ટ્રાક્ટની અંદર હિયર ધેર યુ રિક્વાયર ટુ મેન્શન એવરીથિંગ, કે કાલ સવારે જો ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝીને ડિસ્પ્યુટ થશે તો હાઉ ધે રિઝોલ્વ ધ ડિસ્પ્યુટ, દેટ મીન્સ ધ લીગલ પ્રોસિજર ફોર ધ સેમ જ્યુરિસડિક્શન, ટેરિટરી, કઈ જ્યુરિસડિક્શન લાગુ પડશે. સપોઝ મેગડીની રજિસ્ટર્ડ ઓફિસ મહારાષ્ટ્ર છે અને મેં અહીંયા એજન્સી લીધી છે, અમારા બેન ડિસ્પ્યુટ થાય તો મહારાષ્ટ્ર ટેરિટરીમાં કેસ ચાલુ રહેશે કે સૌરાષ્ટ્ર ટેરિટરીમાં કેસ ચાલુ રહેશે? કેસ એટલે જ્યુરિસડિક્શન લાગુ પડશે. જો કંઈ ડિસ્પ્યુટ થશે તો કઈ રીતની અમે લીગલ પ્રોસેસ કરશું, એ લીગલ પ્રોસિજર્સ, કઈ મશીનરીઝને અમે અપ્રોચ કરશું, કન્સિલિએશન પાસ જશું, ડાયરેક્ટ આર્બિટ્રેટર પાસ જશું કે સીધું એજ્યુડિકેશન, સીધું કોર્ટમાં જ જશું? ક્લિયર? સો કઈ પ્રોસિજર ફોલો કરશું, કઈ જ્યુરિસડિક્શન્સ લાગુ પડશે, કેવી રીતના ડિસ્પ્યુટ થાય તો સોલ્વ થશે, બધી જ વસ્તુઓ ડિસ્પ્યુટ રિલેટેડ લીગલ પ્રોવિઝન્સ આની અંદર બધી જ મેન્શન્સ કરેલી હશે. ચલો, ઇઝ ધેર એની ડાઉટ વિથ ધ થિંગ? ડન. સો અહીંયા તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ક્લોઝિસ લખેલા છે. આનો મતલબ એવો છે કે જ્યારે પણ કોઈ ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ કરો છો તો એવા કેસની અંદર ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન અને ક્લોઝિસ હોય છે. એ પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ અલગ હોય છે, સર્વિસીસ ટુ સર્વિસીસ અલગ હોય છે, પણ આ 10 ક્લોઝ છે એ કોમન હોય છે. બધા જ ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટની અંદર આની ઇન્ફોર્મેશન આપેલી હોય છે. લાયસન્સ કેટલો ટાઈમનું છે, કેટલા ટાઈમે રિન્યૂ થશે ને રિન્યૂ થવાની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું રહેશે, કેવી રીતના રોયલ્ટી પે કરવાની રહેશે, એનું સ્ટ્રક્ચર શું છે, જેમાં બધા જ હિડન ચાર્જિસ પણ ડિસ્ક્લોઝ કરવામાં આવશે, કોઈ ચાર્જિસ હિડન નહીં રહે. ફાઇનલી કેવી રીતના કેટલું પેમેન્ટ કરવામાં આવશે એનું સ્ટ્રક્ચર આખે આખું લખેલું હશે, એની કન્ડિશન્સ હશે. તમને ટેરિટરીમાં એક્સક્લુઝિવ રાઇટ આપ્યો છે કે નથી આપ્યો, ને આપ્યો છે તો કેટલો ટાઈમ સુધી આપ્યો છે, એની કન્ડિશન્સ રહેશે. એમ્પ્લોઈઝને ટ્રેનિંગ કેવી રીતના આપવામાં આવશે અને ખાસ એની ઉપર ક્લેરિફિકેશન હશે કે ટ્રેનિંગના એક્સપેન્સીસ કોણ બેર કરશે. ક્લિયર? ઇનિશિયલ ટ્રેનિંગ ખાલી આપવામાં આવશે કે ઓનગોઈંગ ટ્રેનિંગ પણ ફ્રેન્ચાઇઝર જ આપશે? કેવી રીતના છે? અપ્રૂવ્ડ સપ્લાયર, કયા કયા અપ્રૂવ્ડ સપ્લાયર છે એની પાસેથી જ તમારે લોકોએ ગુડ્સ પરચેસ કરવાનો રહેશે. જો નહીં કરો તો શું થશે, અને શક્ય નથી તો તમારે ફ્રેન્ચાઇઝર્સને કેવી રીતના રિક્વેસ્ટ મૂકવાની રહેશે એની વાત કરે છે. કોન્ફિડેન્શિયાલિટી, બિઝનેસ ઇન્ફોર્મેશન્સ બધી તમારે સિક્રેટ રાખવાની છે, કોઈ પણ બિઝનેસ ઇન્ફોર્મેશન્સ ફ્રેન્ચાઇઝરની લીક કરવાની નથી. જો તમે લીક કરશો અને એવી ખબર પડશે તો તમારા ઉપર લીગલ એક્શન્સ કેવા લેવામાં આવશે એની વાત કરી છે. ક્લિયર? પ્રિમાઇસિસ, તમારું પ્રિમાઇસિસ કેવું હોવું જોઈએ એને રિલેટેડ કન્ડિશન્સ. ક્લિયર? રિન્યુઅલ એટ ધ ટ્રાન્સફર, લાયસન્સ રિન્યૂ કરવા માટેની કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રહેશે અને કયા પેરામીટર ઉપર લાયસન્સ છે ક્યાં તો બિઝનેસ છે ટ્રાન્સફર કરવાનો રહેશે. ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ, કયા કયા બેઝડ ઉપર કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી દેવામાં આવે છે. ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝીમાં કોઈ પણ ઇશ્યુઝ આવે તો કયા ઇશ્યુઝ ઉપર ફ્રેન્ચ કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી દેવામાં આવે છે. ડિસ્પ્યુટ સેટલમેન્ટ, ક્લિયર? ડિસ્પ્યુટ સેટલમેન્ટનો મતલબ થશે અહીંયા કે બધી જ કાલ સવારે ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી વચ્ચે કોઈ ડિસ્પ્યુટ થશે તો જ્યુરિસડિક્શન કઈ રહેશે, પ્રોસેસ કેવી રીતના રહેશે, કઈ રીતના કઈ મશીનરીઝ એડ્રેસ કરશે, એ બધી પણ લીગલ પ્રોવિઝન્સ આની અંદર લખવામાં આવે છે. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધ સેશન.